જામનગરમાં જડેશ્વર પાર્કમાં વોકડો પૂરી દેતા સ્થાનિકોએ રજૂઆત કરી છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જડેશ્વર પાર્કમાં વોકડો પૂરી દેતા સ્થાનિકોએ રજૂઆત કરી છે. 3-4 હજાર જેટલા સ્થાનિકો અહીં વસવાટ કરે છે. ત્યારે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા મેયરને સ્થાનિકોએ રજૂઆત કરી છે. ત્યારે વર્ષો જૂના વોકડામાં માલ નાખી પૂરી દીધો તેવું સ્થાનિકોએ કહ્યું છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકોની હાલાકી પડી રહી છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. આજુબાજુમાં પણ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપ લગાવ્યા છે. 3-4 હજાર જેટલા સ્થાનિકો અહીં વસવાટ કરે છે ત્યારે સ્થાનિકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા સ્થાનિકો દ્વારા મેયરને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વર્ષો જૂના વોકડામાં માલ નાખી પૂરી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારું નામ ભાવના રાવલ છે. હું જડેશ્વર પાર્ક સોસાયટીમાં રહું છું. આજરોજ અમે જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાછળના ભાગે જે વોકડો નીકળેલો હતો, જે 15 વર્ષથી વોકડો ચાલુ હતો, એ અત્યારે બંધ કરી દેવામાં આવેલો છે. એમાં અમુક સરકારી કામકાજ ચાલુ છે અને ત્યાં આજુબાજુમાં જે સોસાયટીવાળા રહે છે એમણે પણ પોતાનો થોડોક સામાન ને કચરો ને એવું વેસ્ટેજ ત્યાં નાખી અને વોકડો બંધ કરી દીધેલો છે. જેને કારણે એ નિકાલની જે પાણીની વ્યવસ્થા હતી એ હવે બધું પાણી બંધ થઈ જવાથી જડેશ્વર પાર્ક સોસાયટીમાં પાણી આવેલું છે. અત્યારે પાણી આવવાથી ત્યાં રહેતા 3000 થી 4000 લોકોના ઘરમાં પાણી આવેલું હોવાથી તેમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે જેથી આ માટે અમે રજૂઆત કરવા માટે મેયર